सगीरा ने प्रेम जार में फसावी दुष्कर्म करनार विधर्मी ने पुलिस ने धरपकड़ करी। मोरबी में सोशियल मीडिया ना मार्फते सगीरा ने प्रेम जार में फसावी आरोपी सगीरा ना फोटो पाड़ी ब्लेकमेल करतो हतो। पुलिस आरोपी नी मेडिकल नी तपास तेमज पुरावा मेळववा तजवीज हाथ धरी। તેને દબાણ હેઠળ લાવી અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવેલ હતો, જેથી આ કામના ભોગ બનારે તેમના ફરિયાદીશ્રીને આ બાબતની જાણ કરતા તેઓએ પોસ્ટે આવી પોતાની વિગતવારની ફરિયાદ જાહેર કરેલ હતી, જે કામે ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસની સૂચના અન્વયે પીઆઈ શ્રી હકુમતસિંહ જાડેજા મોરબી સિટી ઈ ડિવિઝન નામે તપાસ સંભાળેલ હતી, તેમજ આરોપીને શોધવા તાત્કાલિક ચક્રો ગતિમાન કરવામાં આવેલ હતા, જે અન્વયે તાત્કાલિક આરોપીને પકડી શોધી આગળની મેડિકલ પુરાવા મેળવી અને વિશેષ તપાસ હાલ જારી। બીના વેપારીનું અપહરણ કરી ખણણી માંગવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી। થોડા દિવસો પહેલા જ મોરબીના કારખાનેદારનું અપહરણ થયું હતું। અપહરણકારોએ કારખાનેદારના પરિવાર પાસે 10 લાખ રૂપિયાની ખણણી માંગી, જેમાંથી કારખાનેદારના મિત્રએ 5 લાખ રૂપિયા આપી દેતા તેનો છુટકારો થયો। અમદાવાદથી તે નાસી છૂટ્યો હતો। આ અંગે કારખાનેદારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કેસ ઉકેલ્યો। તપાસ દરમિયાન ટેકનિકલ ટીમની બાતમીના આધારે આરોપીને મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં છુપાયો હોવાની માહિતી મળી। અમદાવાદના ફતેવાડીમાં મોડી રાત્રે અઝરુદ્દીન શેખ નામના યુવકની હત્યા કરવામાં આવી। નૂર મસ્જિદની ચાલી પાસે બાદશાહ ખાન પઠાણ સાથે અન્ય ત્રણ લોકોએ ભેગા મળી તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી તેમને ઇજાગ્રસ્ત કર્યો। ત્યારબાદ તમામ આરોપીઓ ફરાર થયા। સમગ્ર ઘટના સર્જાતા આ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યો। વેજલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી। 3000 રૂપિયાને આપવાના હતા, જેનો ખાર રાખી અને છરીઓની ઈજા કરી અને આરોપી બાદશાહ ખાન, ફિરોઝ ખાન, શેજુ ખાન અને સાદબ ખાન આ ચાર ઈસમોએ આ કામે મરણ જનાર અઝરુદ્દીનનું મોત નિપજાવેલ છે। દેશભરમાં નવી 157 નર્સિંગ કોલેજ બનાવવાની જાહેરાત કેન્દ્રીય કેબિનેટમાં થઈ છે અને દેશભરમાં 1570 કરોડના ખર્ચે 157 મેડિકલ નર્સિંગ કોલેજ બનાવાશે। કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ ગુજરાતને પણ 5 નર્સિંગ કોલેજની ભેટ મળી છે। નવસારી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને મોરબીમાં નર્સિંગ કોલેજ બનાવાશે। પ્રત્યેક કોલેજમાં બીએસસી નર્સિંગની 100 બેઠક ઉપલબ્ધ થતાં રાજ્યમાં નર્સિંગની 500 બેઠકોનો વધારો થશે। કેબિનેટની બેઠક બાદ પ્રત્યેક નર્સિંગ કોલેજની સ્થાપના માટે રાજ્ય સરકારોને 10 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે।